સદીઓથી ત્યાગી કે ગૃહિસી કે સંસારી પ્રશ્નરૂપ છે કે મોક્ષપ્રદ પ્રવૃત્તિ લેવડાવે કે મુક્તિ અપાવે બાહ્ય કે આંતરિક સંઘર્ષો વચ્ચે પ્રવૃત્તિ કરવી કે એકાંત પકડીને નિવૃત્તિ લઈ લેવી ક્યા કેટલાકની પ્રવૃત્તિ આપણને અભિભૂત કરે છે તો ક્યાંક કોઈકની નિવૃત્તિ આપણને આનંદિત કરે છે એટલે પ્રશ્ન થાય છે ગહના કર્મણો ગતિ પણ આપણી સંસ્કૃતિમાં કોઈને પણ કર્મ કરવાની ના નથી પાડી સો વર્ષ સુધી જીવવાની વાતો કરી છે કર્મ કરતા કરતા સો વર્ષ સુધી જીવવાની વાતો કરી છે પણ સાથે કર્મના પ્રકાર કર્મની રીતિ કર્મમાં રાખવાની સાવધાની અને કર્મની ફલશ્રુતિ એ બધી જ વાતો શીખવી છે આ મધ્યનું અગિયારમું વચનાવૃત કર્મ કરવાની કળા એટલે કે આર્ટ ઓફ કર્મ અને કર્મની ફળશ્રુતિ એટલે કે હાર્ટ ઓફ કર્મ એ આપણને શીખવે છે ગીતાના બીજા ત્રીજા ચોથા પાંચમા અને બારમા અધ્યાયના કુલ મળીને બસો ને છ શ્લોકની અંદર જે કર્મની અને કર્મયોગની વાતો ભગવાને વર્ણવી છે તે આ વચનામૃતમાં કેવળ ચાર પાંચ લીટીમાં જ મહારાજે બહુ જ સરળતા અને સુગમતાથી સમજાવી દીધી છે તેને આજે સમજીએ મહારાજા વચ્ચનાવૃતની અંદર ચાર પુરુષાર્થની વાતો શરૂઆતમાં કરે છે આપણી સંસ્કૃતિમાં આપણા સદગ્રંથોમાં ચાર પુરુષાર્થની વાતો આવે છે ધર્મ અર્થ કામ અને મોક્ષ અને ચાર પુરુષાર્થને અર્થે કર્મ કરવાની વાતો છે પણ આપણે જોઈએ છીએ ભાગના લોકો ત્રણ પુરુષાર્થથી જ અટકી જાય છે છેલ્લો પુરુષાર્થ મોક્ષને અર્થે કોઈ કર્મ કરતા નથી અથવા તેવી મહેનત કરતા નથી અને મોટા ભાગે તો ગ્રંથોને પણ આ ત્રણ પુરુષાર્થ જ સમજે છે તેના માટે જ કરે છે સારો છોકરો મળી જાય કે સારી છોકરી મળી જાય વહેલી તકે લગ્ન થઈ જાય કે વહેલી તકે છૂટું થઈ જાય મકાન માલિક મકાન ખાલી ન કરાવે કે ભાડુઆત મકાન ખાલી કરી આપે દીકરાને નોકરી મળી જાય કે ધંધો સેટ થઈ જાય પ્રમોશન મળી જાય કે પગાર વધારો થઈ જાય બદલી થઈ જાય કે બદલીની વાત આવી છે જાય જાય વિદેશ જવાના વિઝા મળી કે વિદેશનું ગ્રીન કાર્ડ મળી મળી જાય જાય લોન લોન કે લીધી છે તેના હપ્તા ભરી જાય નવું મકાન થઈ જાય કે જૂનું વેચાઈ જાય આવી તો હજારો આશાઓ કામનાઓ સાથે આપણા પ્રયત્નો હોય છે અને પ્રાર્થનાઓ હોય છે પણ ભગવાન સ્વામિનારાયણ મધ્યના સુડતાલીસના વતનાઓતમાં કહે છે પાતાળ સુધી પૃથ્વી ફાટી છે ક્યારે આપણી આશાઓ આપણી વાસના એની તૃપ્તિ થાય તેવું જ નથી અંગમ ગલિતમ પલિતમ મુંડમ દશન જાતમ તુંડમ વૃદ્ધોયાતિ યાતી ગૃહિત્વા દંડમ તદપી ને મુંચતી આશા પિંડમ વૃદ્ધ થઈ જઈએ છતાં પણ આ આશા આ કામના એ વૃદ્ધ થતી નથી કેટલાક સાત્વિક લોકો ફળની આશા કે લૌકિક અપેક્ષા વિના સમાજ સેવા પણ કરે છે ધર્મ સંબંધી કાર્યો પણ કરે છે કર્મકાંડ પણ કરે છે છે તો તેમને કેવું ફળ મળે સરસ રીતે કે કદાચ સ્વર્ગલોકની ની પ્રાપ્તિ થાય બ્રહ્મલોક ની પ્રાપ્તિ થાય પણ એ કેવું છે યજ્ઞ યાગે કરી સ્વર્ગ સુખ ભોગવે પુણ્ય ખૂટે પડે નક્કી પાછો જેમ ફોનમાં બેલેન્સ પૂરું થઈ જાય પછી કંઈ વાત ના કરી શકીએ એમ પુણ્ય ખૂટે એટલે જન્મ મરણ ઉભું જ રહે છે મોક્ષ પ્રાપ્તિ ન થાય ભગવાન સ્વામિનારાયણ થી લઈ આજે પરમ પૂજે મહાન સ્વામી મહારાજ સુધી તમામ ગુણાતીત ગુરુ અપાર સમાજ સેવા કરી છે નિસ્વાર્થ ભાવે કરી છે બદલાની અપેક્ષા વિના કરી છે માનવ માત્રની સમાજ સેવા કરી છે પણ ભગવાનને ભૂલીને નહીં અને જે જે ભગવાનને ભૂલીને કોઈ પણ કર્મ કરવા ગયા છે ચાહે સેવાનો કર્મ હોય તો પણ તેના ઉદ્ગારો આપણને ખબર છે તેમને કેવી અશાંતિ થઈ કેવી હતાશા મળી અને કેવો અફસોસ થયો કર્મ કરીએ તો પણ તકલીફ અને ન કરીએ તો પણ તકલીફ તો પ્રશ્ન થયો કે હવે કરવું શું તો મહારાજ બહુ સરસ સમાધાન એક સાચી રીત આપણને શીખવાડે છે મહારાજ અહીંયા લખે છે મધ્ય અગિયારમાં કે તેના તે જ શુભ કર્મ જો ભગવાનની પ્રસન્નતાને અર્થે કરે तो भक्ति रूप થઈ નહીં મોક્ષ ને અર્થી થઈ અહી મહારાજ કર્મ ત્યાગની વાતો નહીં પરંતુ કામના ત્યાગની વાતો કરે છે અંયા પ્રવૃત્તિ બદલવાની નહીં પરંતુ વૃત્તિ બદલવાની વાતો છે મહાભારત ના યુતુમાં ખૂબ સુંદર પ્રસંગ આવે છે ભગવદ ગીતામાં પણ જેનો શ્લોક ની અંદર ઉલ્લેખ છે કૃષ્ણ ભગવાન અર્જુન ને યુદ્ધના મેદાનમાં કહે છે તસ્માદ યોગી ભવર્જુને હે અર્જુન તું યોગી થા આ કોઈ દીક્ષા સમારોહ ચાલતો હતો કે આવા આદેશ પાછળ ભગવાન કૃષ્ણનો એવો આશય છે કે અર્જુન હાથમાં માળા પકડી લે કમંડલું ધારણ કરી લે અને સંન્યાસીનો વેશ ધારણ કરીને યોગી બની જાય ના અહીંયા યોગી જે શબ્દ બોલાયો છે એની પાછળ આશય એ છે કે કરતા ભાવનો ત્યાગ કરી દે તું હમભાવ છોડી દે સર્વાણી અધ્યાત્મ ચેતસા નિર્મમો યુદ્ધ કર યુદ્ધ કરવાનો જ કર્મ કર પરંતુ હું જે કર્મની કળા શીખવું છું એ મુજબ કર્મ કર તો તારું કર્મ માત્ર નિર્ગુણ બની જશે કમળ પત્રની જેમ તું નિલિપ્ત થઈ જઈશ તને કર્મનો પાસ નહીં લાગે મહારાજે આ વચનાવૃતમાં ભાગવતનો શ્લોક ટાંક્યો છે આમયો એને ભૂતા નામ એક ભાઈને ઘી ખાવાથી રોગ થયો વૈદ પાસે ગયા વૈદે દવા આપી પડીકીમાં દવા આપી અને કીધું ઘી સાથે લેજો એટલે પેલા આઘાત લાગ્યો કે ઘી ખાવાથી રોગ થયો છે તકલીફ થઈ છે અને પાછું આપ ઘી સાથે આપ દવા લેવાની વાત કરો છો એ સમયે વૈદ બહુ સરસ વાત કરે છે કે અત્યાર સુધી ઘી જે ખાધું એ તારી મનધારી રીતે ખાધું તું હવે મારી આજ્ઞાથી ખાવાનું છે આમાં મારી માત્રા બળે છે એમ કર્મ માત્ર બંધન કરે તેવા છે સર્વે સંસ્કૃતિ હેતવ જે પોષતું તે મારતું તે ક્રમ દિસે છે કુદરતી આપણે જોઈએ છીએ દવા લેતી વખતે કોઈ પણ દવાની આડઅસર ન થાય અને કેટલીક દવાઓ આપણને બળતરા કરે છે એસિડિટી કરે છે એટલે ડોક્ટર આપણને પેલી દવા લેતા પહેલા પણ એસિડિટીની દવા લેવાની આજ્ઞા આપે છે અને દવા લેવાનો આદેશ આપે છે એમ કર્મના રિએક્શન ના આવે તે માટે ભગવાનની પ્રસન્નતા રૂપી માત્રા એ ભેળવી પડે ભગવાનના ભક્તો આ રીતે કર્મ કરે છે ત્યારે લોકોને શું પ્રશ્ન થાય છે મહારાજ એનો ઉલ્લેખ પણ આ વચનાઉતમાં કરે છે ભગવાનના ભક્તનો દેહનો વ્યવહાર જોઈને અજ્ઞાની જેઓ દેહનો વ્યવહાર જોઈ અને જે અવગુણ લે છે એ નારકી થાય છે મુક્તાનંદ સ્વામીએ સરસ લખ્યું છે મુક્તાનંદ કહે હરિજન કેરી ગતિ છે તેને દેખે પોતા જેવા સંસારી કોઈક હરિભક્તો યાત્રા નીકળ્યા હતા અને ગણપુરમાં ભગવાન સ્વામિનારાયણ પાસે આવ્યા ભગવાન સ્વામિનારાયણે વણિક ભાઈઓને પૂછ્યું કે અમારા બંધિયાના ડોસાભાઈ હરિભક્ત છે એ શું કરે છે મજામાં છે ને સેવા ભક્તિ સત્સંગ કરે છે ને ત્યારે વાણીકો હસતા હસતા બોલ્યા કરે મહારાજ તમારા ભક્ત તો વ્યવહારમાં ડૂબી ગયા છે અમે તો ગળે સુધી વ્યવહારમાં ડૂબ્યા છીએ પણ તમારા હરિભક્ત ડોસાભાઈ તો ચોટલી સુધી વ્યવહારમાં ડૂબી ગયા છે મહારાજ કે ના હોય અરે મહારાજ અમે તો ગામના છીએ સાક્ષી છીએ ચોટલી સુધી વ્યવહારમાં ડૂબી ગયા છે એમને દાતણ કરવાનો પણ સમય નથી મળતો મહારાજ કે જો અમે એમને સાધુ કરી નહીતો તો વાણીએ હસવા લાગે અરે મારા જે દાતણ ટાઈમે કરે તોય ઘણું છે તમે સાધુ થવાની વાતો શું કરો છો મહારાજ કે અમે એને સાધુ કરી દઈએ તો તમે કંઠી પહેરો ખરા હા પણ એ સાધુ થાય એવા જ નથી મહારાજે ભગુજી પાસે પત્ર લખાવ્યો પત્ર મોકલાવ્યો કે જ્યાં હોય ત્યાંથી સાધુ થવા માટે ગરડા આવી જજો જે કરતા હોય ત્યાંથી આવી જજો અને ડોસાભાઈ તો ગોળ જોખતા હતા જેવો મહારાજનો પત્ર આવ્યો અને ત્રાજવા સરખું કરવા પણ ના રહ્યા નીકળી ગયા ત્યાંથી ગરડા આવીને મહારાજના વચને સાધુ બની ગયા ભગવા કપડા ધારણ કરી લીધા પેલા ફરતા પાછા આવ્યા મહારાજ કે આપ વાત કરતા હતા ભાઈ ઓળખો ઓળખીએ ને મહારાજ એ તો અમારા ગામના જ અમે એમને બહુ પ્રવૃત્તિ કરતા જોયા છે બહુ વ્યવહારમાં ચોટલી સુધી ડૂબેલા જોયા છે મહારાજ કે જુઓ તો આ ડોસાભાઈ તો સામે તો ભગવા કપડા વાળા એક સંતને જોયા અને ધારી ધારીને જોયું તો ડોસાભાઈ

અને તે વિના તો બેઠો છે તો પણ કરતા છે પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ કે આજે એમની આજ્ઞાથી સેવા પ્રવૃત્તિ કરતા સંતો ભક્તોને જોઈને એમની પ્રવૃત્તિ જોઈને લોકોને પ્રશ્ન થાય કે આ લોકો પ્રવૃત્તિ ત્યાગી છે કે વધારે હાથમાં લીધી છે સો ગરબારી બરાબર એક મઠદારી જેવું લાગે અનેક પ્રવૃત્તિ ચાલે છે પણ કોઈને પ્રવૃત્તિનો પાસ અડતો નથી બીજાની પ્રવૃત્તિ અને ભક્તની પ્રવૃત્તિ વચ્ચેનો ભેદ મહારાજ આ વચનાવૃતમાં સમજાવે છે મહારાજ લખે છે કે વિમુખ જીવ ઇન્દ્રિયોને લાડ લડાવવા માટે પ્રવૃત્તિ કરે છે પણ ભગવાનના ભક્ત સેવાને અર્થે પ્રવૃત્તિ કરે છે જે શરીર ઉતારવા ચાલતો હોય અને જે પદયાત્રા કરતો ચાલતો હોય એ બંને ચાલતા સરખું જ દેખાય પણ બંનેનો હેતુ જુદો છે

હરિજનની સર્વે ક્રિયા ભક્તિ રૂપ છે નિષ્કર્મ રૂપ છે આનું રહસ્ય શું છે એને સુપેરે સમજવાનો એક પ્રયત્ન કરવો છે હરિભક્તો જે કંઈ કર્મ કરે છે જે કંઈ પ્રવૃત્તિ કરે છે એ કેમ ભક્તિ રૂપ થઈ જાય છે એને કેટલાક મુદ્દાથી સમજવાનો આપણે પ્રયાસ કરીએ પહેલી વસ્તુ છે હરિભક્તો સત્સંગ પ્રદાન રાખી અને વ્યવહાર ગૌણ રાખીને કર્મ કે પ્રવૃત્તિ કરે છે મહારાજના એક સનિષ્ઠ ભક્તરાજ હતા માયારામ ભટ્ટ એના ભાઈ ગોવિંદ ભટ્ટને કીધું કે આપણે યજમાન વૃત્તિ કરીએ છીએ એના કરતા હાટ માંડીએ તો એક નાનકડી દુકાન શરૂ કરીએ બંને જણા સાંજે બેઠા શેની હાટ કરીશું શું વેચીશું કેટલું રોકાણ કરીશું ડિસ્કસ કરવા માંડ્યા વિચાર વિમર્શ કરવા લાગ્યા એમ એમ કરતા કરતા આખી રાત વીતી ગઈ ને સવારે કુકડો બોલ્યો ત્યારે ખબર પડી તો સવાર થઈ ગયું ત્યારે મયારામ ભટ્ટે ગોવિંદ હજી તો દુકાન શરૂ નથી કરી ખાલી વિચાર કર્યો એમાં તો આખી રાતની ઊંઘ જતી રહી દુકાન કરશું તો જશે ને ભજન ઓછો થઈ જશે એટલે માંડી વાળો કરવાના સંકલ્પ અને યજમાન વૃત્તિ કરીને ભગવાનનું ભજન કરીએ છે એ જ ઠીક છે સત્સંગ પ્રદાન વ્યવહાર ગૌણ પચીસ હજારનો નો નફો જતો કરીને દેશ વિદેશના લાખો ભક્તો રવિ સભા ભરે છે સારો ધંધો મળતો હોય લાભ થતો હોય એ જતો કરીને પણ ઉત્સવ ઉત્સવમાં સેવામાં આવે છે મુંબઈના રમેશભાઈ જોશી નામના આપણા એને બનેગા કરોડપતિ સિરિયલમાં એપિસોડમાં હોટ સીટ પર બેસવાનું આમંત્રણ મળ્યું પણ એ જ સમયે દિલ્હી અક્ષરધામની સેવામાં જવાનું હતું સમૈયામાં સેવક તરીકે સ્વયંસેવક તરીકે જવાનું હતું એના મિત્રોએ સમજાવ્યા કે આવી મોટી તક મળી છે સેવામાં તો પછી જવાશે પણ એ સમયે રમેશભાઈ જોશી બોલ્યા કે સ્વામીસના રાજીપાની સંપત્તિ અને અક્ષરધામની સેવાનું પલ્લું એ રૂપિયા કરતા પણ ઘણું ભારે છે રૂપિયા કરતા રાજીપો વધારે અગત્યનો છે છે મહત્વનો સહસ્રમ સ્નાન આચરિત લક્ષમ વિહા એ કોટીમ કોટી હરિ ભજેત કરોડ કામ જતા કરીને પણ ભગવાનનું ભજન કરવું જોઈએ હરિજન કેરી રીતિ છે નરી એટલે જ હરિભક્તો જે કઈ કર્મ કરે છે તે પરમાત્મામાં વૃત્તિ રાખીને કર્મ કરે છે એટલે કર્મ માત્ર થઈ જાય છે ગ્રંથમાં નિષ્કુળાન સ્વામી નોંધે છે જળચરને જેમ જળ જીવન વનચરને જીવન વન તેમ ભક્ત ભગવાન અને જાણો ભક્તિ એ જ જીવન આપણા ઘણા બધા એવા હરિભક્તો થયા કે જેને જ જીવન હતી લોધિકાના અભેસી બાપુ રોજ ત્રણ કલાક ધ્યાન કરતા પૂજા કરતા અને ધ્યાનમાં બેસે પછી બિલકુલ બોલે નહીં એકવાર અમલદારની આજ્ઞાથી તેનો નાનો માણસ કર્મચારી બોલાવવા માટે આવ્યો બાપુ ધ્યાનમાં હતા જાગ્યા પણ નહીં બોલ્યા પણ નહીં એટલે ત્યાં જઈને ફરિયાદ કરી કે આપનો આદેશ છે છતાં પણ અભેસી આવ્યા નહીં જવાબ પણ ના આપ્યો અંગ્રેજ અમલદારને જયારે આ વાતની ખબર પડી ત્યારે અંગ્રેજ અમલદારે લખી દીધું કે કોઈએ પણ અભયસિંહને ધ્યાન કરતા હોય ત્યારે બોલાવા નહીં અભયસિંહ બાપુ કેવું ધ્યાન કરતા હશે એમનું ધ્યાન અને તેમના ચહેરા પરની શાંતિ જોઈને મારવાડના દેહાચારણને ભાવ થઈ ગયો ગુણાદિતાનંદ સ્વામીના યોગમાં આવ્યા અને સાધુ થઈને કૃષ્ણ પ્રિયદાસ નામ ધારણ કર્યું કંપાલન આપણા મનોજભાઈ નામના ખરી હરિભક્ત છે રોજ બે થી અઢી કલાક

સંતાનનો જન્મ થાય અને તરત કાલમાં સ્વામિનારાયણનો મંત્ર ફૂકી દે છે આ પૃથ્વી પર આંખ દ્વારા સૌથી પહેલા ઠાકોજીના દર્શન કરાવે છે અરે નામ પાડવાનું હોય તો પણ શ્રી કે સંતો પાસે એની છઠ્ઠી એ પણ ગ્રંથો મૂકે છે ઠાકોરજીના ફોટા મૂકે છે એની લટ લેવાની હોય તો પણ સંતો પાસે અન્નપ્રાશન સંસ્કાર કરવાના હોય તો પણ સંતો પાસે એની તુલા કરાવે તો પણ સંતો પાસે આ જીવન ભગવાનના સંબંધે યુક્ત જ કર્મ કરે છે એટલે જ હરિજન કેરી રીતિ છે એટલે હરિજન કેરી ગતિ છે ન્યારી ભગવાનના ભક્તો જે કઈ કર્મ કરે છે તે ચિંતા કે ભય રહિત થઈને કર્મ કરે છે નિશ્ચિંત થઈને કર્મ કરે છે પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે પણ આપણને આવી કર્મ કરવાની રીત શીખવી છે બાદરા મુકામે સ્વામી શ્રી એકવાર આશીર્વાદમાં બોલ્યા હતા કે ખેતરમાં બીજ વાવવું તે આપણું કામ પણ બીજમાંથી અંકુર થવો કે ન થવો તે ભગવાનનું કામ ખેડ ખેતર પાણી કરવા તે આપણું કામ પણ હાથ લાંબા ડુંડા કરવા કે ન કરવા તે ભગવાનનું કામ ખડું કરીને અનાજ ઘેર લાવીને દળીને રોટલા બનાવીને ભગવાનને ધરાવીને ખાવા તે આપણું કામ પણ ખાધા પછી પચાવું કે ન પચાવું તે ભગવાનનું કામ કેટલી કર્મની સ્પષ્ટતા છે હરિભક્તોને આ કર્મની સ્પષ્ટતા છે એટલે ક્યારે કોઈ પ્રકારની ચિંતા કે ઉચાટ કર્મ કરવામાં તેમના મનમાં રહેતો નથી આ જે માનવ માત્ર તન મન ધન અને સ્વજનની ચિંતા કોરી ખાતી હોય છે મારું શું થશે મારા સગાનું શું થશે પરીક્ષા પૂર્વે કે જો રિઝલ્ટ આવે તે પૂર્વે ગભરાઈને કેટલાક આત્મહત્યા કરી લે છે આ કોરોનાના ટાઈમમાં ફ્લાઇટ બંધ થઈ ગઈ કેટલાકને પરદેશ જવાનું નક્કી કર્યું તો કેન્સલ થયું એમાં એક વિદ્યાર્થી આત્મહત્યા કરી લીધી મારી કેરિયર નું શું અમેરિકાના વિખ્યાત ઉદ્યોગપતિ કાર્નેગી એની એક વ્યક્તિ લખતા હતા લેખકે એમણે પ્રશ્ન કર્યો કે તમે રડો છો કેમ કે મને ટેવ પડી છે એ કે તમે દસ અબડ ડોલરની સંપત્તિ મૂકીને જાઓ છો કેટલું સફળ જીવન કહેવાય આટલી સંપત્તિ કોણ છોડીને જાય એ સમયે કાર્નેગી ઉદ્યોગપતિ શું બોલ્યા કે હજુ જો એક મહિનો વધારે જીવવા મળ્યું હોત તો સો અબટ ડોલર ભેગા થઈ જત હતાશ થઈને મૃત્યુ પામ્યા જ્યારે ભગવાનના ભક્તોની સમજણ કેવી હોય છે તેની વાત કરતા કવિભર મકરંદ બહુ સુંદર કાવ્ય લખ્યું છે કોણે કીધું ગરીબ છીએ કોણે કીધું રાખ કા ભૂલી જા મનરે બોળા આપણા જુદા આંખ થોડાક નથી સિક્કા પાસે થોડીક નથી નોટ એમાં તે શું બગડી ગયું એમાં તે શી ખોટ ઉપરવાળી બેંક બેઠી છે આપણી માલા માલ આજનું ખાણું આજ આપે ને કાલની વાતો કાલ આપણા છગનભાઈ નામે હરિભક્ત તાવડીમાં પણ તાર બાંધી અને સાંધવી પડે છતાં પણ કોઈ ફરિયાદ નહીં કોઈ ચિંતા નહીં નિશ્ચિંત થઈને ભગવાનનું ભોજન કરે પંચાળાના ઝીણાભાઈને અંતિમ બીમારીમાં ભગવાન સ્વામિનારાયણે પ્રશ્ન પૂછ્યો કે જીણાભાઈ આપના દીકરા હઠીનું કઈ પૂછવું છે કે તેની વ્યવસ્થા ભલામણ કરવી છે અને એ સમયે જીણાબાઈ મહારાજને હાથ જોડીને કે તમે ખબર રાખશો જ કરતાયમ સર્વહર્તાયમ સર્વોપરી નિયામક પ્રત્યક્ષ મી લબો સ્વામી નારાયણો હરિ અત એવાસ્મી ધન્યોહમ પરમ ભાગ્યવાન કૃતાર્થશૈવ નિઃશંકો નિશ્ચિંતોસ્મિ સદા સુખી હું કૃતાર્થ છું હું નિશ્ચિંત છું હું નિશંક થઈ ગયો છું ભગવાનના ભક્તોની કર્મની રીતિ જુદી છે બહાર લોકો મની મસલ માઇન્ડ મટીરિયલ મેન પાવર થી કર્મ કરે છે જ્યારે ભગવાનના ભક્તો ગોડ્સ થી કર્મ કરે છે ભગવાનની થી કર્મ કરે છે માણસ માત્ર નહીં જ્યારે સફળતા મળે કે સંપત્તિ મળે પોતાની આવડત બુદ્ધિ કે શક્તિને આગળ ધરે પૂજ્ય પ્રમુખ સ્વામી કે સ્વામી આપની પ્રગતિનું રહસ્ય શું છે સ્વામીજી દર વખતે બોલ્યા છે કે શાસ્ત્રીજી મહારાજને યોગીજી મહારાજના આશીર્વાદ મળ્યા એ જ પ્રગતિનું સફળતાનું રહસ્ય છે અને સ્વામીમાંથી પ્રેરણા લઈ અને સંતો ભક્તો પણ આ રીતે કર્મ કરે છે વર્ષો પૂર્વે એક બાળક પૂજ્ય સંતો પાસે આવ્યું સંતોને કહે છે સ્વામી મારી સ્કૂલમાં વક્તૃત્વ સ્પર્ધા હતી જેમાં મને હિન્દી ઇંગ્લિશ અને ગુજરાતી ભાષામાં પ્રવચન કર્યું એમાં મેડલ પ્રાપ્ત થવાના હતા તો કે વાહ સરસ અભિનંદન કે સ્વામી સ્ટેજ ઉપર મારી સ્કૂલના પ્રિન્સિપલ ટ્રસ્ટી મને મેડલ એક સાથે ત્રણ આપતા હતા મને પહેરાવા ગયા એ સમયે મેં મેડલ પહેર્યા નહીં પણ હાથ જોડીને વિનંતી કરી કે સર માફ કરજો પણ મારા ગુરુ એમને શીખવાડ્યું છે કે ભગવાનને ધરાવાય સન્માન પછી સ્વીકાર કરાય મારે મેડલ ભગવાનને ધરાવવાના બાકી છે તો આપ મને જો હાથમાં આપો હું પહેલા મારા ભગવાનને ઠાકોરજીને મંદિરે ધરાવીશ ત્યાર પછી હું ગળાની અંદર ધારણ કરીશ બધાને ખૂબ આશ્ચર્ય થયું અહો ભાવ થયો નાનકડા બાળક પ્રત્યે એ બાળક મંદિરે સંતો પાસે આવ્યો અને સંતોને કે સ્વામી મારા ત્રણે ત્રણ મેડલ ઠાકોજીને ધરાવી આપજો ને સંતોએ વાત કરી કે હા ઠાકોરજીને ધરાવી આપીશું પહેરાવીશું ભગવાનને તો ત્રણે ત્રણ ખંડમાં મહારાજની મૂર્તિને હરિકૃષ્ણ મહારાજ મધ્ય ખંડમાં મહારાજને ઘનશ્યામ મહારાજને મેડલ પહેરાવ્યા સંતોએ બાળકને વાત કરી કે સાંજે આવીને લઈ જજે બાળક સાંજે પાછો આવ્યો બાળકે પૂછ્યું સંતોને કે સ્વામી મેડલ કેવા લાગતા હતા સંતોએ વાત કરી કે મેડલમાં મહારાજ ખૂબ શોભતા હતા મહારાજ ખૂબ રાજી થયા અને મહારાજ મને પૂછતા હતા બાળકને જિજ્ઞાસા થઈ એને કીધું કે સ્વામી મહારાજ શું પૂછતા હતા હતા તમને એ સમયે સંતે વાત કરી કે કે મહારાજ એમ કહેતા આ મેડલ મને મને બહુ સરસ શોભે છે છે ગમી ગયા તો હું રાખી અને પળ માત્રની અંદર આમ કાચી સેકન્ડમાં બાળકે પ્રત્યુત્તર આપ્યો કે સ્વામી મહારાજ ને કહી દેવું તું ને કે રાખી લે એમને ગમે છે તો એ પહેરે કાયમ પહેરે અને બાળક ઓફિસમાંથી બહાર નીકળવા લાગ્યો સંતે પાછો બોલાવ્યો અને બાળકને પૂછ્યું કે મેડલ તારા છે હજી ગળામાં ધારણ પણ નથી કર્યા બીજા સગાવાલાને બતાવવાનો પણ બાકી છે છતાં મેડલ આપતા તને લેશ માત્ર ગભરાહટ નથી બાળકે સંતોને પૂછ્યું કે સ્વામી મને મેડલ શા માટે મળ્યા તે સારું પ્રવચન કર્યું એટલે હું સારું પ્રવચન કરી તે કરી શક્યો મહારાજની કૃપા થઈ એટલે મને મહારાજની કૃપાથી જ પ્રવચન કરતા આવડ્યું એટલે જ મેડલ મળ્યા એમની કૃપાથી મેડલ મળ્યા તો એ માગે ત્યારે ના કેમ પડાય કર્મનો સિદ્ધાંત આ બાળકના રગે રગની અંદર લોહીના કણે કણની અંદર દ્રઢ થયો છે ગુરુ પરંપરાના વાણી વર્તનને વિચારો જોઈને આજે દરેક હરિભક્તો મહારાજ સ્વામીને આગળ રાખીને જ કર્મ કરે છે આ હરિભક્તોની સમજણ છે હરિજન કેરી રીતિ છે નરી એટલે જ હરિજન કેરી ગતિ છે નરી હરિભક્તો જે કર્મ કરે છે એ અંતરદ્રષ્ટિયુક્ત જીવન જીવતા જીવતા કરે છે સ્વ સુધારા સાથે કર્મ કરે છે જેમ ગમે તેટલો પ્રયત્ન કરીએ ને તો પણ શરીર કે કપડા પર મેલ જમા થયા વગર રહે જ નહીં એમ કર્મ કરીએ એટલે કર્મનો કાટ લાગે જ જેમ અનેકની ની ઊંઘ હરામ કરનારા આપણા નસકોરા આપણને સંભળાતા પણ નથી અને નડતા પણ નથી તેમ આપણા કુકર્મ આપણને દેખાતા પણ નથી સમજાતા નથી અને કર્મમાં ભળેલી અશુદ્ધિ

પૂછ્યા વગર ખાલી દાતણ લઈ લીધું દાતણની શું કિંમત શું વેલ્યુ એની છતાં પણ મહારાજ સમક્ષ માફી માગી કે પૂછ્યા વગર પડી વસ્તુ કોઈની હાથે ન ઉજાલી રાજ આપની આજ્ઞા છે અને મારાથી દાતણ લેવાઈ ગયું કેવો અંતરદ્રષ્ટિ વાળો સમાજ છે એક હરિભક્તે અમને સંતોને પૂછ્યું હતું કે સ્વામી વર્ષોથી સત્સંગમાં આવીએ છીએ આટલી રવિસભા ભરીએ કથા સાંભળીએ સંતોનો સમાગમ કરીએ બાપા સામે જોઈએ એટલે હાર સામેથી પહેરાવા મળે એવી ઈચ્છા રહેતી નથી પણ જ્યારે હાર તોરામાં નામ આવે ત્યારે થોડીક મજા આવે છે ગલગલિયા થાય છે આ અંદરથી માનની મજા નીકાળવી હોય તો શું કરવું પડે કેવો વાળો સમાજ છે એવો આદર્શ ભક્ત સમાજ કર્મ કરનારો ભગવાન સ્વામિનારાયણે અને ગુણાતી પરંપરાએ તૈયાર કર્યો છે એટલે જ કહેવાનું મન થાય હરિજન કેરી રીતિ છે ન્યારી એટલે હરિજન કેરી ગતિ છે ન્યારી ભગવાનના ભક્તો જગતને રીઝવા નહીં પરંતુ મહારાજ સ્વામીને રાજી કરવા માટે કર્મ કરે છે એકવાર એક કપડાની દુકાનની બહાર બોર્ડ લગાવેલું હતું પેરેન્ટ્સ ચોઇસ આશ્ચર્ય થયું કપડા હતા બાળકોના ચિલ્ડ્રન્સ વેર હતા પણ બોર્ડ માર્યું હતું પેરેન્ટ્સ ચોઇસ પછી દુકાનદારે સમજાવ્યું નાના બાળકોને પોતાની કોઈ ચોઈસ હોતી જ નથી આપણે બીજાને રાજી કરવા માટે રૂપિયાની નોટોના તોરણ બાંધે છતાં પણ વેવાઈ બોલી જાય છે કે મારી તો અડધી મુ છે પલળી નહીં આખી જિંદગી નાતને સગાને સમાજને રાજી કરવા માટે પ્રયત્ન કરે છતાં પણ છેવટે બોલવું પડે છે દેખતામ છે મદનમ છે ઇમામ છે મામ છે એટલે જ પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ કહેતા જ્યાં સુધી જગતને રીજેવાનું તાન છે ત્યાં સુધી મૂળ આવશે અને જશે પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાં પંચાણું વર્ષ સુધી આપણે તમામ સંતો હરિભક્તો જોયું છે કે એમનું લક્ષ્ય કેવળ મહારાજ સ્વામીની પ્રસન્નતા એ જ હતું આજ્ઞા પાલન એ જ લક્ષ્ય હતું એટલે જ ગમે તેવા અપમાનો થયા અદવડો આવી વિરોધો થયા ટીકા થઈ છતાં પણ સ્વામીશ્રીનો ઉત્સાહ એવો ને એવો જ રહ્યો હતો એમણે એક પણ કર્મ બતાવી દેવા માટે નહોતું કર્યું પ્રભાવ પાડવા માટે નહોતું કર્યું દંભને લઈને નહોતું કર્યું ભગવાન અને સંતને ગુરુને પ્રસન્ન કરવા માટે જ કર્યું હતું એટલે જ માનની રાષ્ટ્રપતિ અબ્દુલ કલામ સાહેબ પર પ્રમુખ સ્વામી મહારાજની કર્મની આ રીતિની છાપ પડી ગઈ પ્રમુખ સ્વામી મહારાજને ક્યારે સેવામાં ભક્તિમાં કંટાળો નહોતો આવતો એ પત્રલેખનને વેઠ નહોતા માનતા એ હરિભક્તોના પ્રેમ પત્રો માનતા હતા એ સભામાં મુલાકાતમાં પધરામણીમાં કે વિચરણમાં ક્યારે કંટાળ્યા નથી રાજીપા માટે કર્મ કરતા હતા કર્મમાં રાજીપાનો વિચાર યોગી બાપા ગોંડલમાં વાસણને કલાઈ કરે અને સરસ કલાઈ થાય અને પછી બાજુમાં ભગવાન ભક્તને ભક્ત ને પૂછે હરિભક્તને પૂછે કે સ્વામી રાજી થશે ને આ કલાઈથી સ્વામી રાજી થશે ને સારું કર્મ કર્યા પછી કોલર ઊંચા કરતા તો આપણને સૌ કોઈને આવડે છે પોતાની વાહવા કરતા તો સૌ કોઈને આવડે છે પણ રાજી પાનો જ વિચાર એટલે જ ભાગવતની અંદર પહેલા સ્કંદના પાંચમા અધ્યાયના તેત્રીસમા અને ચોત્રીસમા શ્લોકમાં લખ્યું છે યદત્ર ક્રિયે તે કર્મ ભગવત પરિતોષણમ ભગવાનની પ્રસન્નતા માટે સંતોષ માટે કર્મ થાય એ જ જ્ઞાનની સાચી ઉપલબ્ધિ છે ભગવાનના ભક્તો જે કઈ કર્મ કરે છે એ આવી વિશેષ રીતે કરે છે એટલે કર્મની રીતિ છે નરી કર્મની ગતિ છે નરી ભગવાનના ભક્તો કર્મ કરે છે એમાં પ્રાપ્તિ અને કલ્યાણના કેફમાં રહીને કર્મ કરે છે એટલે આનંદ સાથે કર્મ કરે છે નહીં તો આ ન હોય તો કર્મ કરવા છતાં પરિસ્થિતિ કેવી થાય છે લિયો ટોલસ્ટોય રશિયન મહાન લેખક થઈ ગયા એ પોતે લખે છે મારી ઉંમર પચાસ વર્ષની પણ નહોતી સુશીલ વ્યવહાર કુશળ અને પ્રેમાળ પત્ની હતી કયાગ્રા ને સમજુ બાળકો હતા મારા સંબંધીઓ મને આનંદ આપતા મારી પાસે હજારો એકર જમીન હતી હું બીજા કરતાં અધિક સુખી બળવાન અને નિરોગી હતો છતાં મને મારું જીવન હેતુ શૂન્ય લાગે છે મારા પચાસ વર્ષના જીવનનો તટસ્થપણે વિચાર કરું છું તો તેમાં મને અંધકાર જ દેખાય છે કેટલીક વાર તો મને મને એમ થઈ જાય છે કે શા માટે મારું જીવન ભારરૂપ લાગે છે મને એમ થઈ જાય છે કે મારા પગ નીચેથી પાટિયું ખસી જતું હોય એમ લાગે છે આજે કરોડો લોકો કનક કામિની અને કીર્તિ માટે સગા સમાજ અને જીવ પ્રાણી માત્ર માટે કદાચ સેવા કાર્યો કરે છતાં પણ ક્યારેક અશાંતિ હતાશા અને ખાલી પાની અનુભૂતિ થાય છે જ્યારે ગાધડકાનો એક સામાન્ય એવો ગોવિંદ દરજી કહે છે મારા કલ્યાણનો શું પ્રશ્ન કરો છો મારા સીવેલા કપડા પહેરશે ને એનું પણ કલ્યાણ થશે આજ સખી આનંદની હેલી ભાગ્ય જાગ્યા રે આજે જાણવા આજ આનંદ મારા ઉર્મા તમામ હરિભક્તો ધામમાં જવાના જ એવા વિશ્વાસ સાથે નિર્ભયતા સાથે ઉત્સાહથી ભજન કરે છે કર્મ કરે છે એટલે જ લખાય છે હરિજન કેરી રીતિ છે નારી હરિજન કેરી ગતિ છે નારી પણ આપણને પ્રશ્ન થાય કે આવા હરિભક્તો ઘણા થઈ ગયા અને આજે પણ છે પણ આપણે આવી કર્મની કળા કઈ રીતે શીખી શકીએ આ કર્મની કળા ભગવાન અને ગુણાતીત સંત જ શીખવી શકે ભગવાન સ્વામિનારાયણે કર્મથી વિરક્ત રહેવા માટે સુંદર માર્ગદર્શન આપ્યું છે મધ્યના માં કહે છે કાંકરીએ ગયા એ નહોતા અને મેળો ભરાયો નહોતો બીજા પ્રકરણની સોળમી વાતમાં સ્વામી કહે છે મહારાજ ગમે તેટલી પ્રવૃત્તિ કરાવતા પણ પડખે નિરંતર પુસ્તક રાખતા અને હરે હરે બોલતા ભગવાનમાં મન જોડાવતા મહારાજ અંત્યના માં કહે છે કે ભગવાન સંબંધી જે જે ક્રિયા કરવી તેમાં બીજા ફળની ઈચ્છા ભલે ન રાખવી પણ ભગવાનની પ્રસન્નતા થાય એટલી ઈચ્છા તો જરૂર રાખવી નહીં તો તમો ગુણિક્રિયા જાય મહારાજે પણ કર્મ કરતા શીખવાડ્યું અને સ્વામીએ પણ છે અનાસક્ત ભાવે કર્મ કરવાની સુંદર રીત સ્વામી પ્રકરણની એકસો ને ત્રીસમી વાતમાં કહે છે મોટા એકાંતિક ક્રિયા કરાવે અને બીજા ક્રિયા કરાવે તેમાં તો ભેદ છે મોટા ક્રિયા કરાવે તેમાં બંધાવા દે નહીં સ્વામી ભગતજી મહારાજને છે ગોબરો થઈને શું આશ્રો ઉટકે છે વૃત્તિ તૂટી તો તરક ટકોર કરી અને જાગા સ્વામી કે બેતાલીસ મી વાતમાં કે છે આપણામાં ક્રિયા કરીને પદાર્થે કરીને કે હવેલી કરીને મોટપ નથી ધર્માદિકે કરીને મોટપ છે કેતા ભગવાનની આજ્ઞાએ કરીને મોટપ છે પહેલા પ્રકરણ ની ચૌદમી વાતમાં કે છે કરોડ કામ બગાડીને પણ એક લેવો આ સ્વામીએ સતત આપણને શીખવ્યું છે કે કરવાનું બીજું છે મહારાજની મૂર્તિની સ્મૃતિ રાખવી એટલે જ પરમ પૂજે પ્રમુખ સ્વામી મહારાજ ડોક્ટર સુબ્રમણ્યમને બોલ્યા હતા કે ભગવાનનું ભજન કરવું ને કરાવવું એ અમારો કાયમી પ્રોજેક્ટ છે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે પણ જણાવ્યું હતું કે નિષ્ઠા કરવી ને કરાવવી એ અમારો કાયમી પ્રોજેક્ટ છે એ જ કાર્ય કરવા માટે અમે આવ્યા છીએ सत्संग दीक्षा ग्रंथ राजमा परम पूज्य महंत साई महाराज कर्म करने रीत शिखवता लखे कुरियादी वजनम कुरवन क्रिया आज्ञा अनुसार क्रियाभारः क्रिया बार मानस तत्व नहीं सेवा भक्ति कथा ध्यान तपो यात्रादी दी साधनम मान तो दम्ब तो नहीं व कार्यम नैवेर शया तथा स्पर्धया द्वेश तो नहीं व न लौकिक फलेया श्रद्धया शुद्ध भावे કાર્યમ પ્રસન્નતા દિયા કર્મ કરવું એ સ્વભાવ સહિત ન કરવું કેવળ પ્રસન્નતાની ભાવનાથી કરવું એકને તો એવું આવડે જે પ્રવૃત્તિમાં રાખે પણ કંઈ અડવા દે નહીં અને ખરેખર આપણે ભાગ્યશાળી છીએ એવા ગુણાતીત ગુરુવરીઓની આપણને પ્રાપ્તિ થઈ છે આપણને પ્રવૃત્તિ કરાવે છે પણ પ્રવૃત્તિ આજ્ઞા મુજબ કરાવે છે રાજીપા માટે કરાવે છે સ્મૃતિ સાથે કરાવે છે

અક્ષર પુરુષોત્તમ અર્પણ વસ્તુ હું જે કઈ કર્મ કરું એ મહારાજ સ્વામીને પ્રગટ ગુરુવરીને અર્પણ કરું છું કદાચ હું બોલું છું આપ સાંભળો છો એટલું કરવાનું સરળ નથી કામ કરવા કરવા જઈએ કર્મ આપણે અહંકાર ને મમત્વ વળી જ જાય પ્રતિદિન અંતરદ્રષ્ટિ કરતા રહીએ અભ્યાસે ને તું કંપ અભ્યાસ કરતા રહીએ પ્રેક્ટિસ કરતા રહીએ નજર સમક્ષ પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ અને પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના પ્રસંગોને રાખીએ કે કેવી રીતે ભક્તિરૂપ કર્મ કરે છે તેમનું ખાવું કે પીવું બોલવું કે લખવું લેવું કે દેવું વિચરણ કે મુલાકાત પદરામણી કે પત્ર લેખન કેવળ રાજીપાની ભાવનાથી કેવી રીતે કરે છે હાર્ટ ઓફ કર્મ એટલે આ જ છે કોઈ પણ કર્મ કરતા પહેલા પોતાની જાતને આપણે બે પ્રશ્ન પૂછીશું પહેલો પ્રશ્ન હું જે કંઈ કર્મ કરું છું

અને પ્રસન્નતા માટે જ કરવાનો હોય તો આપણે ભણીએ કે ભણાવીએ નોકરી કરીએ કે ધંધો કરીએ દેશમાં હોઈએ કે વિદેશમાં હોઈએ સ્ત્રી હોઈએ કે પુરુષ હોઈએ અરે ત્યાગી હોઈએ કે ગ્રસ્ત હોઈએ આપણી પ્રવૃત્તિ માત્ર એ નિવૃત્તિ બની જશે મોક્ષનું કારણ બની જશે આ વચનામૃતના મર્મને સમજીને આપણા પ્રત્યેક કર્મને ભક્તિ રૂપ બનાવી શકીએ તેવી બુદ્ધિ શક્તિ અને બળ મહારાજ સ્વામી અને આદર્શ કર્મયોગી ગુરુ હરિ મહ સ્વામી મહારાજની કૃપા થકી આપણને પ્રાપ્ત થાય એ તેઓના શ્રી ચરણોમાં પ્રાર્થના શ્રી સ્વામિનારાયણ ભગવાન